બે સગા ભાઈઓ લંચ બ્રેકમાં આરામથી નાસ્તો કરતા હતા ત્યાં મોટા ભાઈને જોરથી પાછળ લાત પડી અને એ સીડીઓ પરથી ગબડતો ગબડતો નીચે પડ્યો. જે ત્રણ બુલીઝ હતા, જે ત્રણ બાળકો હતા જે મારતા હતા, એને એટલાથી સંતોષ ના થયો. પછી એમણે નાના ભાઈને પણ ખૂબ પીટ્યો અને બંને મોટાને નાના ભાઈએ બરાબરનો માર ખાધો અને ઘરે ગયા. ઘરે ગયા એટલે પપ્પા ખૂબ જ ગુસ્સે થયા અને કીધું કે વો તીન થે ઓર તુમ દો, ફિર ભી વાપસ આ ગયે માર ખા કે, એમ કરીને એમણે ખૂબ માર્યા. 15 દિવસ હોસ્પિટલમાંથી દાખલ થયા અને પછી બહાર નીકળ્યા બાદ બંને ભાઈઓ પાછા સ્કૂલે ગયા. આ મોટો ભાઈ એટલે ઇલોન મસ્ક અને નાનો ભાઈ એટલે કિમ્બલ મસ્ક. ઇલોન મસ્ક વિશે આપણે બધાએ કંઈક ને કંઈક સાંભળ્યું હશે. ચલો આજે એમની વાત કરીએ. વેલકમ ટુ ટાઈપ રાઇટર. મારું નામ છે ડૉક્ટર મનન ઠકરાર. તો ઇલોન મસ્ક વિશે તો આપણે બધાએ સાંભળ્યું જ હશે. ઇલોન મસ્કે એવી કંપનીઝ ઈજાદ કરી છે કે જેમાંથી કોઈ એક કંપની પણ કોઈએ પોતાના લાઈફટાઈમમાં ક્રિએટ કરી હોય ને તો એ હિસ્ટ્રી થઈ જાય અને એને નોબેલ પ્રાઇઝ મળે. ઇલોન મસ્કની એક કંપની છે જેનું નામ છે ઓપન એઆઈ, કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને બધા સુધી પહોંચાડે છે અને ફ્રી કરે છે. ટેસ્લા વિશે આપણે બધાએ સાંભળ્યું છે અને ગુજરાતમાં તો હમણાં ચર્ચામાં પણ છે કે જે ઇલેક્ટ્રિક કાર કંપની છે જેણે રેવોલ્યુશનાઇઝ કર્યું છે ઇલેક્ટ્રિક કાર્સ કઈ રીતે મેન્યુફેક્ચર થાય અને કેટલી પેલેટેબલ છે. સ્પેસએક્સ કે જેણે સ્પેસ ટ્રાવેલને ખૂબ જ એફોર્ડેબલ કર્યું છે. નાસાના અને જેટલી પણ સ્પેસ કંપનીઝ હતી એ લોકોના રોકેટ્સ રીયુઝેબલ નહોતા, કે જેથી કરીને સ્પેસ ટ્રાવેલ ખૂબ મોંઘું પડતું હતું. તો સ્પેસએક્સે જે રોકેટ્સ અને રોકેટ લોન્ચર્સ છે એને રીયુઝેબલ બનાવ્યા, કે જેથી કરીને સ્પેસ ટ્રાવેલની જે કોસ્ટ છે એ 10% પણ ઓછી થઈ ગઈ. અને હવે સ્પેસએક્સ માર્સ માટેનું એક્સપેડિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. ન્યુરાલિંક એક એવી કંપની છે કે જે એક નાની ચિપ આપણા બ્રેનના એક પાર્ટમાં ઇન્સર્ટ કરી અને એને સ્માર્ટફોનથી કંટ્રોલ કરી અને ઓપરેટ કરવા તરફ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. ટેસ્લા બોટ એક એવું રોબોટ છે જે હ્યુમનોઇડ છે અને આપણા બધાના જીવનના જે રૂટીન દિનચર્યાના જે કામ છે એ બધા ટેક ઓવર કરી લેશે ફ્યુચરમાં. સોલર એનર્જી વિશે પણ ઇલોન મસ્કે એક ખૂબ જ મોટી કંપની ચાલુ કરી છે જે સોલર એનર્જીનું કન્ઝમ્પશન અને પ્રોડક્શન ખૂબ રેવોલ્યુશનાઇઝ કરી રહ્યું છે. ઇલોન મસ્કની હજી એક કંપની છે જેનું નામ છે ધ બોરિંગ કંપની, કે જે આ બધું ટિપિકલ ટ્રાફિક જામ્સ અને જે બધું થતું હોય છે એનાથી એક પરમનન્ટ સોલ્યુશન દુનિયાને આપવા તૈયાર તરફ જઈ રહ્યા છે. તો ઇલોન મસ્કની આટલી બધી કંપનીઝ અને આટલી સક્સેસ જોઈને આપણને એ વિચાર આવે કે આવા કડવા અને આટલા હેરાનગતિ ભરેલા બાળપણમાંથી કોઈ વ્યક્તિ આટલું સક્સેસફુલ થઈ શકે છે. ઇલોન મસ્કે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બાળપણમાં મારા અમુક જ મિત્રો હતા અને એ બધા મિત્રો મારી પુસ્તકો, મારી બુક્સ હતી. હું જ્યારે એકલો મહેસૂસ કરતો ત્યારે એ બુક્સના ઓથર જોડે વાતો કરતો અને કંઈક ને કંઈક નવું શીખતો. 12 વર્ષની ઉંમરે ઇલોન મસ્કે એક ગેમ ડિઝાઇન કરી હતી કે જે એમણે એ જમાનામાં $500માં વેચ્યું. $500 આજના જમાનામાં પણ ઇઝ અ રિસ્પેક્ટેબલ અમાઉન્ટ, પણ એ જમાનામાં તો 12 વર્ષનું બાળક કમ્પ્યુટર કોડિંગ શીખી અને $500માં ગેમ વેચે એ અકલ્પનીય છે. ઇલોન મસ્કના જીવનની 2-3 વસ્તુઓ એવી કહું કે જે આપણે આપણા જીવનમાં ચોક્કસ ઉતારવી જોઈએ. ઊંઘ, ઇલોન મસ્ક કમસે કમ 7-8 કલાક ઊંઘ કરે છે. આપણે ઘણા એવા પોલિટિશિયન્સ જોઈએ છીએ જે પોતાની ઉપર બહુ પ્રાઉડ લે છે કે હું 2 કે 3 કલાક ઊંઘું છું. એ વૈજ્ઞાનિક નથી. ઓછું ઊંઘવાથી આપણી એનર્જી અને આપણી પ્રેઝન્સ ઓફ માઇન્ડ ખૂબ ડેમેજ થતી હોય છે. એટલે 7-8 કલાક ઇલોન મસ્ક ઊંઘ કરે છે. કેટલું પણ બિઝી અને કેટલું પણ હેક્ટિક એમનું સ્કેડ્યુલ હોય એ કમસે કમ 30-35 મિનિટ રોજ એક્સરસાઇઝ કરે છે. ઇલોન મસ્કનું ટાઈમ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી જે છે એ પાર્કિન્સન્સ લો ઉપર બેસ્ડ છે. પાર્કિન્સન્સ લો એવું કહે છે કે કોઈ પણ ક્રિયાને તમે એટલા ટાઈમમાં કરી શકશો જેટલો સમય તમે એને આપશો. તમે જો એવું કહેશો કે મારે આજે 2 કલાકમાં કપડાં ઇસ્ત્રી કરવાના છે તો એને 2 કલાક ચોક્કસ લાગશે. પણ જો તમે એવું કહેશો કે મારે આજે 1.5 કલાકમાં કપડાં ઇસ્ત્રી કરી દેવા છે તો એ 1.5 કલાકમાં પતી જશે. આ રીતે ઇલોન મસ્ક કોઈ પણ મીટિંગનું ટાઈમ સ્કેડ્યુલ 5 મિનિટથી વધારે નથી રાખતા. એમની કોઈ પણ મિનિટ 5-5 મિનિટના બ્લોક્સમાં હોય છે, કે જેથી કરીને એમની પાસે પૂરતો સમય મળી રહે. બેફિઝુલ વસ્તુઓમાં એ સમય વેસ્ટ નથી કરતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇલોન મસ્ક અત્યારે એક ઘર ઓન નથી કરતા,
એક રેન્ટેડ કાર્ડબોર્ડ હાઉસમાં જીવે છે કે જે ટુ એન્ડ ફ્રો મૂવ કરી શકાય અને જેની ટોટલ વેલ્યુ 50 લાખ રૂપિયાથી ઓછી છે. ઇલોન મસ્ક દુનિયાના 5 સૌથી પૈસાદાર લોકોમાંના એક છે, પણ એ એક એવા નાના ઘરમાં રહે છે કે જે પણ રેન્ટેડ પ્રોપર્ટી છે. કારણ કે એવું કહે છે કે હું મારા ઘર પાછળ અને મારા ડિઝાઇન પાછળ અને એ બધી વસ્તુઓ પાછળ જો હું સમય ઇન્વેસ્ટ કરીશ તો હું મારું જે મુખ્ય કામ છે એની પાછળ સમય ઇન્વેસ્ટ નહીં કરું. એ ક્લેરિટી ઓફ થોટ કે મારે મારો સમય ક્યાં ઇન્વેસ્ટ કરવો છે ને ક્યાં નથી કરવો અને કઈ વસ્તુ ફિઝુલ છે, કઈ કામની છે ને કઈ કામની નથી, એ ક્લેરિટી ઓફ થોટ આપણને ઇલોન મસ્કમાં જોવા મળે છે. અત્યારે એ ખૂબ જ નાના ઘરમાં સ્પેસએક્સની જે સાઇટ છે એનાથી ખૂબ જ નજીક રહે છે. ઘણીવાર એવી પણ વાર્તાઓ આપણે સાંભળી છે કે ઇલોન મસ્ક તો એની ફેક્ટરીનું જે એની ઓફિસ છે ત્યાંને ત્યાં સૂઈ જતા મહિનાઓને મહિનાઓ સુધી, કે જેથી કરીને આવવા જવાનો એમનો ટાઈમ વેસ્ટ ના થાય. મનોવિજ્ઞાન એવું કહે છે કે આપણા બાળપણમાં થયેલા અનુભવો આપણી પર્સનાલિટીને ખૂબ જ શેપ કરે છે અને આપણી રિયાલિટીને ડિઝાઇન કરે છે. પણ આવા અપવાદો ઇતિહાસમાં ચોક્કસ જોવા મળે છે કે જે લોકોએ પોતાની હિસ્ટ્રી અને પોતાની તકદીર પોતે લખી છે. એ લોકો પોતાને જેટલા બુલંદ કરે છે કે ખુદા ખુદ બંદે સે પૂછતા હૈ કે બતા તેરી રજા ક્યા હૈ. મળીએ આગલા અઠવાડિયે ટાઈપરાઇટર પર. નમસ્કાર.